આ નરહરી સર્કલના દ્રશ્યો છે. અહીંથી આ ઉડાના મકાન બાજુ રસ્તો જાય છે ત્યાં નરહરી હોસ્પિટલના બ્રિજ ઉપરથી પાણી વહીને રોડ ઉપર આવી રહ્યું છે. ઉપરવાસમાં વરસાદને કારણે આજવા ડેમની જે સપાટી છે તે 214 ફૂટની ઉપર જે છે તે વહી રહી છે. અને હાલ તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે આરાધના ટોકીજ રોડના, જે કોઠીથી સયાજીગંજ વિસ્તારના આ મુખ્ય માર્ગ છે ત્યાંના આ દ્રશ્યો છે. આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે વિશ્વામિત્રીના પાણી જે છે તે હવે શહેરની અંદર જે છે તે આવવાના શરૂ થઈ ગયા છે. આ વિશ્વામિત્રીથી માત્ર 300 મીટરના અંતરના આ રોડ છે જ્યાં આગળ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આપ જોઈ રહ્યા છો કે જે લોકો જે છે તે જીવના જોખમે હાર પાણીમાંથી બાઈકો લઈને બહાર આવી રહ્યા છે. કહી શકાય કે ગઈકાલે રાત્રે જે છે તે વિશ્વામિત્રીએ 32 ફૂટની સપાટી જે છે તે વટાવી દીધી હતી. અને જે પાણી છે તે હવે બ્રિજને લગોલગ જઈ રહ્યું છે. તેના કારણે વડોદરા શહેરના વિશ્વામિત્રી બ્રિજ, જે નદી પરના તમામ બ્રિજો છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે. એ મંગલ પાંડે બ્રિજ હોય, કાલાઘોડા બ્રિજ હોય, પછી કહી શકાય કે કલાલી પાસેના બ્રિજ છે, તમામ બ્રિજો જે છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. અને વાત કરવામાં આવે તો જે સયાજીગંજ વિસ્તારની અંદર જે પરશુરામ ભટ્ટો જે સમગ્ર વિસ્તારના અંદર પાણી થઈ ચૂક્યું છે, સાથે સાથે સયાજીગંજ જે મુખ્ય માર્ગ છે ત્યાં પણ પાણી થઈ ચૂક્યું છે. અને ફતેગંજ વિસ્તારની અંદર પણ પાણી થઈ ચૂક્યું છે. અને આ દ્રશ્યો જે છે તે હાલ વડોદરા શહેરના કોઠીથી સયાજીગંજ કાલાઘોડા વિશ્વામિત્રી નદી તરફના જે રોડ છે ત્યાંના દ્રશ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો કે અહીં આગળ ઘૂંટણસમા પાણી જે છે તે મુખ્ય રસ્તા પર ભરાઈ ગયા છે. કહી શકાય કે તંત્ર દ્વારા તમામ જે સુવિધાઓ છે તે કરી દેવામાં આવી છે. જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોને સ્થળાંતર પણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ ઉપરવાસના વરસાદને કારણે હાલ વડોદરાની અંદર પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. અંકિત ગુણશીકર, ન્યૂઝ કેપિટલ, વડોદરા.